ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે એટલે કે 4 જૂનના રોજ શનિવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં સુરતનું પરિણામ 87.52% આવ્યું છે. દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતભરમાં A1 અને A2 ગ્રેડ મેળવવામાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. તો સુરતની મોની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાના પરિણામો આવવાના શરૂ થઈ જવા પામ્યા છે. ગત મહિને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91% પરિણામ જાહેર કરાયું છે, જેમાં સુરતનું 87.52% પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A1 અને A2માં ડંકો વગાડ્યો છે, ત્યારે ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1માં 643 અને A2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ સાથે B1માં 7521, B2માં 8995, C1માં 8128, C2માં 3813 અને D માં 255 અને E માં 2 વિદ્યાર્થી રહેવા પામ્યા છે. મારું નામ જય હેમંતભાઈ ગોટી છે. હું મોની ગ્રુપ ઓફ સ્કૂલમાં ભણું છું. મારું રિઝલ્ટ આવ્યું છે 95.71%. આ રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે. આ બધો જ શ્રેય મારા ગુરુજનો, શિક્ષકો તથા સહકારી આસિસ્ટન્ટ તથા મારા માતા પિતા અને બીજા ઘણા બધા એવા સહકાર જે હશે તેમને જાય છે. મહેનત તો સ્કૂલવાળા જેટલી મહેનત કરાવતા કે સવારે 7 થી 12:30 પછી બપોર પછી 2 થી 7 કે 8 સુધી, ઘણીવાર 9 વાગ્યા સુધી પણ ત્યાં રીડિંગ કરાવવાની, એક્ઝામ આપવાની, બધી પેપર પ્રેક્ટિસ ને બધું થતું. આગલા 4-5 વર્ષના જે પેપર સેટ હતા તે પણ સોલ્વ કરતા અમે. સ્કૂલ બાબતે તો નંબર 1 સ્કૂલ છે. તમે જોઈ રહ્યા છો રિઝલ્ટ કેટલું ઊંચું આવ્યું છે. ઘણા બધા એવન આવ્યા છે. સ્કૂલને પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ JB પટેલ સાહેબ. હું મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર છું. આજે ગુજરાત સરકારે ધોરણ 12 કોમર્સના બાળકોનું પરિણામ જાહેર કર્યું. આ પરિણામથી ગુજરાતના વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે. બીજું કે ખાસ કરીને ગુજરાતમાં સુરતના વિદ્યાર્થીઓ વિશેષ ખુશ છે, અને સુરતમાં ખાસ કરીને વરાછાના વિદ્યાર્થીઓ વધારે ખુશ છે, કારણ કે વરાછામાં સૌથી વધુ A1 ગ્રેડના વિદ્યાર્થીઓ છે. એક સમય એવો હતો કે વરાછાની અંદર બાળકો A1 ગ્રેડ લાવી શકતા નહોતા. આજે સમય એવો આવ્યો છે કે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ A1 ગ્રેડ જો કોઈ પ્રાપ્ત થતા હોય તો તે વરાછાના વિદ્યાર્થીઓ આપી રહ્યા છે. આ એવું દર્શાવી રહ્યા છે કે વરાછાના વિદ્યાર્થીઓની અંદર શિક્ષણની સમજણ અને વાલીઓમાં શિક્ષણની ભૂખ એટલી ખુલ્લી છે કે જેવી રીતે સમગ્ર વિશ્વની અંદર સુરત જેમ ડાયમંડ નગરી તરીકે પ્રખ્યાત બન્યું છે, ટેક્સટાઇલ નગરી તરીકે પ્રખ્યાત બન્યું છે, એમ શિક્ષણ જગતની અંદર સમગ્ર વિશ્વની અંદર સુરત એક શ્રેષ્ઠ શિક્ષણનું એક હબ બને એવી આ દિશા બતાવી રહ્યું છે. આજનો પરિણામથી અમારી શાળાના ટોટલ 33 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવ્યા છે. આ શાળાની અંદર ટોટલ 350 વિદ્યાર્થીઓ કોમર્સમાં અભ્યાસ કરતા હતા, એમાંથી 33 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, 135 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મારે એટલા માટે કહેવું જોઈએ આ મુદ્દે કે જે બાળકોએ ધોરણ 10માં કંઈક બાકી રાખ્યું હતું, ગુમાવ્યું હતું, એ જ વિદ્યાર્થીઓ આજે મહેનત કરીને A1 ગ્રેડ હાંસલ કર્યો છે. દર્શક મિત્રો, મારે એક વિશેષ વાત એ પણ કરવી છે કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર નાસીપાસ થયા હોય તો આવા વિદ્યાર્થીઓ હિંમત હાર્યા વગર ફરી જે વિષયમાં એ વિદ્યાર્થીઓ ફેલ થયા હોય એની ફરી પરીક્ષા આપો અને અભ્યાસમાં આગળ વધો. અભ્યાસ છોડી દેવાથી તમારી કારકિર્દીનું પૂર્ણ વિરામ મુકાઈ જતું હોય છે, માટે અભ્યાસને હંમેશા આગળ વધારતા જાઓ એટલે કારકિર્દી ઓટોમેટિક તમારી શાઇનિંગવાળી બનશે. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કર્યું છે. સાથે ધોરણ 10 બોર્ડના પરિણામોની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે, ત્યારે આગામી 6 જૂને સોમવારે ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.